હેલો ફ્રેન્ડ્સ આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈએ છે મુખ્ય સેવિકાનું પ્રશ્નપત્ર તો ચાલો શરૂ કરીએ એમાં પહેલું છે સચિન તેંડુલકરે તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચ કોની સામે રમ્યો હતો તો ઓપ્શન તમે દેખી શકો છો જેનો જવાબ છે બી વેસ્ટ ઇન્ડિઝ બરાબર છે તો આગળ જોઈશું સાચો વિકલ્પ શોધીને લખો તો આન્સર છે ફ્રેન્ડ્સ એ ઇટ લુક્સ ધેટ ઇટ મે રેઇન બરાબર ત્રીજું જોઈએ વર્ષ બે હજાર પંદરમાં યોજનાર વન ક્રિકેટ વર્લ્ડ કપમાં કેટલા દેશો ભાગ લેવાના છે તો જવાબ આવશે ડી ચૌદ આગળ જોઈશું ચોથું એચઆઈવી નીચેનામાંથી કઈ રીતે ફેલાતો નથી તો એનો જવાબ છે એ આપેલા બધા વિકલ્પથી ફેલાતો નથી જેમ કે આખો દિવસ સાથે રહેવાથી બી સાથે નહવાથી તથા જમવાથી કાતો ડી જાહેર શૌચાલયનો ઉપયોગ કરવાથી આનાથી ફેલાતો નથી પાંચમું જોઈએ મિત્ર વિટામિન ડી થ્રી શેમાંથી મળે છે તો જવાબ આવશે ડી સૂર્યપ્રકાશથી આગળ જોઈશું ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ છે તો જવાબ આવશે એ મીરા કુમાર સાતમો જોઈશું સ્ત્રીઓમાં અંડ ક્યારે બને છે એટલે કે સ્ત્રી બીજ ક્યારે બને છે તો જવાબ આવશે બી જન્મથી સ્ત્રી બીજ શરીર સ્ત્રીના શરીરમાં જ હોય છે આગળ જોઈએ આઠમું અર્જુન એવોર્ડ મેળવનાર પારુલ પરમાર કઈ રમતના ખેલાડી છે તો જવાબ આવશે એ બેડમિન્ટન દસમું જોઈએ લોહીમાં હિમોગ્લોબિન ઓછું હોય તેને ખાલી જગ્યા કહેવાય છે તો જવાબ આવશે સી એનિમિયા આગળ જોઈએ દસમું બાળકને કેટલા સમય સુધી ફક્ત માતાનું દૂધ આપવું તેની ભલામણ કરાઈ છે તો જવાબ આવશે સી છ માસ એટલે કે છ મહિના સુધી અગિયારમું જોઈએ મહાગુજરાત ચળવળની આગેવાની નીચેનામાંથી કયા નેતાએ લીધી હતી તો જવાબ આવશે મિત્રો બારમું જોઈએ કયા રંગની દ્રશ્ય પ્રકારની તરંગ લંબાઈ મહત્તમ છે તો જવાબ આવશે એ લાલ તેરમું જોઈએ ડેન્ગ્યુ શેનાથી ફેલાય છે તો જવાબ આવશે સી મચ્છરથી ચૌદમું જોઈએ સમાસનો પ્રકાર લખો પરમેશ્વર તો એનો જવાબ આવશે મિત્રો સી કર્મધારા પંદરમું જોઈએ વંદે માત્ર ગીતને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે તો જવાબ આવશે ડી આનંદ મઠમાંથી સોળમું જોઈએ આગળ શરીરમાં કેલ્શિયમનું શોષણ થવા માટે કયું સૂક્ષ્મ પોષક તત્વ જરૂરી છે તો જવાબ આવશે એ વિટામિન ડી આગળ જોઈએ સમાસનો પ્રકાર દ્વંદ મા અને બાપ જ્યાં વચ્ચે અને નો ઉપયોગ થાય ત્યાં દ્વંદ લાગે એ યાદ રાખજો મિત્રો આગળ જોઈએ અઢારમું પ્રસૂતિ કયા સોરી પ્રસૂતિ ક્યાં કરવાથી માતા અને બાળકની સલામતી વધે છે તો જવાબ આવશે મિત્રો ડી દવાખાનામાં ઓગણીસમું જોઈએ આગળ બંધારણમાં વર્ષ બે હજાર ચાર સુધીમાં કેટલી ભાષાઓને અન્ય કેટલી ભાષાઓને માન્ય ભાષાઓ ગણવામાં આવી હતી તો જવાબ આવશે એ બાવીસ આગળ જોઈએ વીસમું પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામે કઈ યુનિવર્સિટીની શરૂઆત કરવામાં આવી છે તો જવાબ આવશે સી પેટ્રોલિયમ યુનિવર્સિટી આગળ જોઈએ એકવીસમું ઇટ ઇઝ બેટર બ્લેન્ક ટુ અર્લી ધેન ટુ લેટ તો જવાબ આવશે સી ટુ બી આગળ જોઈએ બાવીસમું ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસર તળાવ ક્યાં આવેલું છે

પૂરક આહાર આપવાનું ક્યારથી શરૂ કરવાની ભલામણ કરાય છે તો જવાબ આવશે મિત્ર ડી છ માસ બાદ પચીસમું જોઈએ પીવાના પાણીમાં ક્લોરીન શા માટે વાપરવામાં આવે છે તો એનો જવાબ આવશે સી પાણીના શુદ્ધિકરણ કરવા માટે આગળ જોઈએ છવ્વીસમું ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા કોને કહેવાય છે તો જવાબ આવશે

આગળ જોઈએ ઓગણત્રીસમું શક સંવતનો પ્રથમ માસ કયો છે તો જવાબ આવશે ચૈત્ર ત્રીસમું જોઈએ આઈ ફાઉન્ડ દેટ હી બ્લેન્ક રિસન્ટલી તો જવાબ આવશે સી હેડ ગોન આઉટ આગળ જોઈએ એકત્રીસમું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન એટલે કે જવાબ આવશે સી બેટ એને બેટ કહેવાય બત્રીસમું જોઈએ આગળ સારા સ્વાસ્થ્ય માટે કેવા ખોરાકની ભલામણ કરાય છે તો જવાબ આવશે મિત્ર ડી રેસાયુક્ત તેત્રીસમું જોઈએ આગળ હિમોગ્લોબિનનું શરીરમાં શું કાર્ય છે તો જવાબ આવશે ડી શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું ચોત્રીસમું જોઈએ મિત્રો કહેવતનો અર્થ લખો ઉપર આવ અને નીચે ધરતી તો જવાબ આવશે ડી સાવ નિરાધાર હોવું પાંત્રીસમું જોઈએ ચૂઝ ધ બ્લેન્ક એવિલ ઓફ ધ ટુ તો જવાબ આવશે સી લેસર છત્રીસમું જોઈએ પૂરા સમયે જન્મેલ બાળકનું કેટલું વજન હોય તો તે યોગ્ય ગણાય તો સી બે કિલો અને પાંચસો ગ્રામ આગળ જોઈએ નીચે આપેલા શબ્દો પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે તો જવાબ તમે દેખી શકો છો મિત્રો સોરી આમાં બેટિક માર્ક થઈ ગયા છે સોરી મિત્રો આમાં બંનેમાંથી એક બી એ નથી બંને સાચા જ છે જવાબો બંને જિલ્લો અને આ સી નવીન બંને ખોટી જોડીની છે બરાબર છે આગળ જોઈએ આડત્રીસમો બ્લેન્ક પોલિટિશિયન્સ બ્લેન્ક પીપલ આર ઇક્વલી રિસ્પોન્સિબલ ફોર કરપ્શન તો જવાબ આવશે એ બોથ એઝ વેલ એઝ ઓગણચાલીસમું જોઈએ નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી તો જવાબ આવશે મિત્ર એ पची प्रीति क्या थी हृदय में पर रहे जो आगे मित्रों चालीसमु प्लीज टर्न ब्लैंक द वॉल्यूम ऑफ द रेडियो तो तो सो दैट इट इज नॉट क्वाइट सो लाउड तो जवाब बी आफ आग जुए एकतालीसमु रिप्लेस द अंडरलाइन वर्ड्स विथ द करेक्ट ऑप्शन ही इज फूल ऑफ द ઇગ્નોરન્ટ એન્ડ ઇરિટેશન બિલીવ્સ તો જવાબ આવશે બી સુપર સોરી એક મિનિટ ડી સુપર પોઝિશન આગળ જોઈએ બેતાલીસમું રતાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે તો જવાબ આવશે મિત્ર ડી વિટામિન એ થી આગળ જોઈએ અલંકાર ઓળખાવો વસુંધરા જાણે લીલું પાનેતર પહેરેલી કન્યા એનો જવાબ આવશે મિત્ર બી ઉત્પ્રેક્ષા ચુવાલીસમું આગળ જોઈએ નીચેના પૈકી કયા પુસ્તકના લેખક લંકર ઠાકર છે તો જવાબ આવશે બી અકસ્માત જોઈએ આગળ કમળો એ ખાલી જગ્યા રોગ છે તો જવાબ આવશે બી પાણીજન્ય પાણીજન્ય રોગ છે કમળો છેતાલીસમું જોઈએ નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં વિટામિન સી હોય છે તો જવાબ આવશે સી આમળામાં આમળામાં સૌથી વધારે વિટામિન સી હોય છે સુડતાલીસમું જોઈએ હાથ બરોબર ધોયા વગર જમવાથી સામાન્યતા શું થવાનો ભય રહે છે તો જવાબ આવશે ડી ઝાડા ને કમળો અડતાલીસમું જોઈએ આગળ જે વિસ્તારના પાણીમાં ફ્લોરાઇડની માત્રા વધુ હોય તો ત્યાં કયા રોગનું પ્રમાણ વધારે રહે છે તો જવાબ આવશે સી ફ્લોરોસિસ ઓગણપચાસ જોઈએ બાળકની બુદ્ધિનો ઓછો વિકાસ કયા તત્વની કમીને કારણે થાય છે તો જવાબ આવશે ડી આયોડિન પચાસમું જોઈએ હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો કઈ ગોળી લેવી જોઈએ તો જવાબ આવશે મિત્ર સી આયન વત્તા ફોલિક ગોળી એકાવન જોઈએ આગળ બાળકને આરોગ્ય માટે શું શીખવશો તો એ જવાબ આવશે મિત્ર એ અહીં દર્શાવેલ ત્રણેય એટલે કે બી નિયમિત નખ કાપવા સી દરરોજ દાંત સાફ કરવા અને ડી દરરોજ સ્નાન કરવું અને જમતા પહેલા પગ ધોવા આ ત્રણેય વસ્તુ બાળકને આરોગ્ય રાખ આરોગ્યમાં રહેતા શીખવે છે બાવનમું જોઈએ ભારતનું રાષ્ટ્રીય સૂત્ર જણાવો તો જવાબ આવશે મિત્ર એ સત્યમેવ જય તે ત્રેપનમું જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અડધી ઉંમરે પહોંચેલું એટલે જવાબ આવશે મિત્ર ડી આધેડ ચોપન મુ જોઈએ ચિરાગ હાર્ડલી એવર બ્લેન્ક એન્ડ માર્ક તો જવાબ આવશે મિત્ર સી ડઝ હી જોઈએ કયા કેળવણી કાર મુછાડી મા તરીકે ઓળખાય છે તો જવાબ આવશે મિત્રો ડી ગીજુભાઈ ભદેકા સોરી છપ્પન મુ જોઈએ મિત્રો ચૂઝ ધ કરેક્ટ કરેક્ટ સ્પેલિંગ તો મિત્રો અહીંયા ચાર સ્પેલિંગ દર્શાવેલ છે જેમાં કરેક્ટ સ્પેલિંગ છે સી ઇન્ટિલેક્ટ સત્તાવન જોઈએ અલંકાર ઓળખાવો પાટણપુરી પુરાણ હાલ તું જ હાલ જ હાવા તો જવાબ આવશે મિત્રો ડી સ્લેસ અઠાવનમું જોઈએ સગર્ભા સ્ત્રીને એચઆઈવી એટલે કે એડ્સ પોઝિટિવ હોય તો બાળક ખાલી જગ્યા તો જવાબ આવશે મિત્ર એ બાળક એચઆઈવી પોઝિટિવ પણ હોઈ શકે છે અને નેગેટિવ પણ હોઈ શકે છે સગર્ભા સ્ત્રી એચઆઈવી પોઝિટિવ હોય તો જરૂરી નથી મિત્રો કે બાળક પણ એચઆઈવી પોઝિટિવ જ હોય આગળ જોઈએ ઓગણસાહીઠમું બાળકને બોટલથી દૂધ આપવું જોઈએ કારણ કે તેમ કરવાથી

ब्लैंक द कॉफी ब्लैंक ही बीगन टू फील ड्रोसी तो जवाब आ नो सोनर हेड ही ड्रंक देन त्रेसठ मू जगढ़ ब्लैंक टू द व्हाइट रन ऑफ कच्छ रिसली तो जवाब आव यू एवर बीन ओके आग चौसठ मू जइए વેર નડિયાદ છાસઠ જોઈએ રૂઢિપ્રયોગ નો અર્થ લખો હૃદયના તાર જણ જણી ઉઠવા એટલે જવાબ આવશે મિત્ર એ અત્યંત રોમાંચિત થઈ જવું સડસઠમું જોઈએ આગળ ડિલિવરી પછી તરત માતાને આવતું દૂધ પીળું કેમ હોય છે તો જવાબ આવશે મિત્રો સી તેમાં કોલેસ્ટ્રોલ નામનું તત્વ હોય છે અડસઠમુ જોઈએ જય હિન્દ અને ચલો દિલ્હી સૂત્ર કયા સ્વાતંત્ર્ય સેના સેનાનીએ આપ્યું હતું तो जवाब આવશે મિત્ર C नेताजी सुभाष चंद्र बोस अज्ञ 70 मु જોઈએ આગળ विरुद्धार्थी शब्द લખો फॉरगेट तो जवाब આવશે મિત્ર C सार्थक 70 मु જોઈએ નીચે એપલ તકલ તકલ લસુ પઈકી શ્રી રાદેશ્યામ વર્માનું રાદેશ્યામ શર્માનું

મહિલા અને બાળ વિકાસ આગળ જોઈએ મેક્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા તો જવાબ આવશે મિત્ર ડી આચાર્ય વિનોબા ભાવે પંચોતેરમો આગળ જોઈએ ઈચ चाइल्ड इज गीवन अ ब्लेंक ओरेन्ज तो जवाब आल छोतेरमु जुए नईधर ऑफ द बिस्किट्स यु गेव मी ब्लैंक चॉकलेट चिप्स तो जवाब आतेरमु जुए श्रीलता मंगेशकर ने बे हजार एक मय एवोर्ड मत तो जवाब आ भारत रत्न एवोर्ड

વાસવ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે તો જવાબ આવશે ડી આગળ એક્યાસી મુ જોઈએ મિત્ર ધ ક્લોક સ્ટ્રક થર્ટીન બ્લેન્ક મેડ એવરી લાફ તો જવાબ આવશે મિત્ર સી વીચ બ્યાસીમું જોઈએ ટીબી રોગના પરીક્ષણમાં સેની તપાસ કરવામાં આવે છે તો જવાબ આવશે ગડફાની તપાસ કરવામાં આવે છે આગળ ત્યાંસીમું જોઈએ હી ગોટ બ્લેન્ક જોબ ઇન ફરી બ્લેન્ક સાઉથ તો જવાબ આવશે બી એ અને ચોત્રીસમું જોઈએ આગળ સોરી ચોર્યાસીમું જોઈએ આગળ આંગણવાડી દ્વારા કોની કાળજી લેવાય છે તો જવાબ આવશે મિત્ર એ અહીં દર્શાવેલ ત્રણેય યાની કે ફક્ત નાના બાળકો સી સગર્ભા તથા ખાતરી માતા સોરી ધાત્રી માતા ડી કિશોરીઓ આ ત્રણેયની કાળજી લેવાય છે આગળ પંચ્યાસીમું જોઈએ નીચેના પૈકી શ્રી કરસનદાસ માણેકનું તખલ શું કયું છે તો જવાબ આવશે વૈષમપાયણ આગળ જોઈએ છ્યા સીમુ ધ પીપલ પ્રેઝન્ટ ઇન ધ મીટિંગ વેર ડિફરન્ટલી બ્લેન્ક ફાઇવ હન્ડ્રેડ તો જવાબ આવશે મિત્ર એ અંડર સિત્યાસીમુ જોઈએ ડેન્ગ્યુ મચ્છર કયા પાણીમાં ઉછરે છે તો જવાબ આવશે મિત્ર ડી ચોખ્ખા પાણીમાં આગળ ઇથ્યાસીમું જોઈએ ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી તો જવાબ આવશે મિત્ર એ પંદર માર્ચ ઓગણીસો પચાસમાં માં અજ્ઞા નેવું જોઈએ સોરી નેવ્યાસીમું જોઈએ નિવ્યાસીમું જોઈએ ગુડ પ્રોગ્રેસ વોઝ બીંગ મેડ ચેન્જ ધ વોઇસ તો આન્સર આવશે મિત્ર એ ધે વેર મેકિંગ ગુડ પ્રોગ્રેસ આગળ જોઈએ નેવમું જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા તો જવાબ આવશે મિત્ર બી ઋષભદેવ એકાણવીમું જોઈએ કુલ કેટલી વસ્તીએ એક આંગણવાડી હોય છે તો જવાબ આવશે મિત્ર સી એક હજાર બાણુમું જોઈએ હી સ્કેલ્ડ ધ ફર્સ્ટ પોઝિશન્સ ખાલી જગ્યા રેસ તો જવાબ આવશે વન હંડ્રેડ મીટર્સ ત્રાણું જોઈએ લોકસભાની સૌથી વધુ બેઠકો દેશના કયા રાજ્યની છે તો જવાબ આવશે એ ઉત્તર પ્રદેશ ચોરાણું જોઈએ જન્મ પછી બાળક તરત જ ખાલી જગ્યા તો જવાબ આવશે સી રડવાનું શરૂ કરે પંચાણું મુ જોઈએ સંધિ જોડો ને વધતા અન્ન કાર્યકરની ઉપરના સુપરવાઇઝર સત્તાણું મુ જોઈએ મિત્ર કેવી માતા બાળકને સ્તનપાન કરાવવામાં સક્ષમ નથી તો જવાબ આવશે મિત્ર એ એક પણ વિકલ્પ સાચો નથી મતલબ કે જેના સ્તરનું કદ ખૂબ નાનું છે કે સી જે માતાનું વજન ઓછું છે કે ડી માતાની પૈકી કયા પુસ્તકના લેખક ચંદ્રકાંત બક્ષી નથી તો જવાબ આવશે મિત્ર ડી અંગત નવ્વાણું જોઈએ આગળ સ્ત્રીએ પોતે ગર્ભ ધારણ કર્યો છે કે નહીં તે જાણવા લેબોરેટરીમાં શેની તપાસ કરાવી શકાય તો જવાબ આવશે મિત્ર બી પેશાબની આગળ અને છેલ્લું જોઈએ સોમું સગર્ભ અવસ્થા નક્કી થયા પછી સગર્ભને સોરી સગર્ભાને પહેલી કઈ રસી આપવામાં આવે છે તો જવાબ આવશે મિત્ર બી ધનુર્વિરોધી તો મિત્રો અહીંયા આપણું મુખ્ય સેવિકાનું પ્રશ્નપત્ર પૂરું થાય છે તો મિત્રો તમને આ અમારું પ્રશ્નપત્ર અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ